બીજી લડત આ એટલા માટે હતી કારણ કે જે હાઈ અરે શું કહેવાય જે હોદ્દેદારો છે, લેટ મી રિપીટ, કે જે હોદ્દેદારો છે એ લોકોનો પાવર મિસયુઝ કરે છે ઇન ધ નેમ ઓફ કે અમે બહેનો માટે કરી રહ્યા છીએ. પણ ના સાહેબ, તમે તમારો પાવર મિસયુઝ કરી અને બહેનોને અંગૂઠાની નીચે રાખવા માટે તમે આ પ્રોસેસો ચેન્જ કરો છો. બિકોઝ ઇફ યુ કીપ અ સિલેક્શન પ્રોસેસ યુ કેન કંટ્રોલ ધેમ, બટ ઇફ યુ ડોન્ટ કીપ અ સિલેક્શન પ્રોસેસ એન્ડ ઇલેક્શન યુ કેનોટ કંટ્રોલ ધેમ. લેટ અસ એક્સેપ્ટ દેટ નો. ના તો તમે 17, 18, 19માં કેમ આ કરી રહ્યા છો? તમારે તો અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન ચાલુ હતું. અને એટલે મારી આ લડત હતી. આજે હું આઈને એટલે બોલી છું, આજ સુધી નહોતી બોલતી, પણ આજે હું એટલે બોલી છું કારણ કે હવે થયું છે એવું કે એપેક્સ કમિટીને બદનામ થઈ રહી છે. એપેક્સને કહેવામાં આવ્યું છે કે ભાઈ એપેક્સમાં મન ફાવે એવા નિર્ણયો લે છે. મારી જીસીસીઆઈ બદનામ થઈ રહી છે. જીસીસીઆઈના બધા હોદ્દેદારોએ મન ફાવે લીધા છે? નહીં, કોઈએ મન ફાવે નથી લીધા. જીસીસીઆઈએ તો પોતાના જે મેમ્બર્સોને જે સત્ય છે યા જે ટ્રુથ છે એના માટે એ લોકોએ ડિસિઝનો લીધા છે, મેમ્બર્સ માટે, નોટ ફોર ઇન્ડિવિજ્યુઅલ. જીસીસીઆઈ ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર એની ઇન્ડિવિજ્યુઅલ. હા, અગર જૂના હોદ્દેદાર લોકો એ લોકોનો પાવર મિસયુઝ કર્યું હોય એટલે જીસીસીઆઈ બદનામ ના થઈ શકે. એટલો હું આજે એ કહેવા ઊભી રહી છું કે જે લોકોએ જૂનો પાવર મિસયુઝ કર્યો છે